નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વરવાળા શબ્દો વાંચીશું અને વિરામ ચિહ્નોની ઓળખ મેળવીશું, જેમાં અ અક્ષ, અર્થ અનર્થ, અક્ષર અમલ, અક્ષત અજગર, આ આશા, આડ આકાશ, આકાર આરામ, આકાંક્ષા આચરણ, આજ્ઞાંકિત ઈ, ઈયળ ઈજન, ઈતર ઈલમ, ઈસમ ઈલમી, ઈબાદત ઈમારત, ઈ ઈસ ઈસ, ઈસા ઈસાઈ, ઈશાન ઈરાન, ઇતિહાસ ઉ ઉછાસ, ઉપાધિ ઉનાળો, ઉદર ઉપવન, ઉપકાર ઉપવાસ, ઉતરડ ઉ ઉધઈ, ઉપજ ઉલટુ, ઉગવું ઉકળતું, ઊંચું નીચું, રૂ ઋષિ, રૂજુ ઋણ, ઋતુ ઋષભ, ઋતંભરા ઋતુરાજ, એ એક, એસ એકમ, એકતા એકાંત, એકાદશી, ઐ ઐહિક, ઐયાસ ઐરાવત, ઐતિહાસિક, ઓ ઓસ ઓઢણી, ઓરડો ઓટલો, ઓરણી ઓઝલ, ઓમકાર ઓ ઔષધ, ઔરસ ઔરત, ઔષધાલય ઔપચારિક, અં અંશ અંત, અંશત અંગદ, અંકુર અંતર અંતરિક્ષ. હવે અહવાળા શબ્દ નથી અને હવે આપણે વિરામ ચિહ્નોની ઓળખ મેળવીશું, જેમાં આ છે પૂર્ણ વિરામ. સાદા વાક્યને અંતે અથવા તો વાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. આ છે અલ્પ વિરામ. વાક્યમાં સહેજ અટકવા માટે અલ્પ વિરામનો ઉપયોગ થાય છે. આ છે ગુરુ વિરામ. ગણતરી દર્શાવવા અથવા સંવાદ માટે ગુરુ વિરામનો ઉપયોગ થાય છે. આ છે અર્ધ વિરામ. સહેજ વધારે અટકવા માટે અર્ધ વિરામનો ઉપયોગ થાય છે. આ છે ઉદ્ગાર ચિહ્ન અથવા તો આશ્ચર્ય ચિહ્ન. હર્ષ, શોક, ભય અથવા તો સંબોધન માટે ઉદ્ગાર ચિહ્ન અથવા તો આશ્ચર્ય ચિહ્નનો ઉપયોગ થાય છે. આ છે પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ થાય છે. આ છે લઘુ રેખા. સામાસિક શબ્દ દર્શાવવા માટે લઘુ રેખાનો ઉપયોગ થાય છે. આ છે ગુરુ રેખા. શબ્દનો અર્થ ભેદ દર્શાવવા માટે ગુરુ રેખાનો ઉપયોગ થાય છે. આ છે તિર્યક રેખા. વિકલ્પ દર્શાવવા માટે તિર્યક રેખાનો ઉપયોગ થાય છે. આ છે અવતરણ ચિહ્ન. ખાસ શબ્દ માટે એક અવતરણ અને વાક્ય દર્શાવવા માટે બે અવતરણનો ઉપયોગ થાય છે. નમસ્તે અસ્તુ.